બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં ખેડૂતો શિયાળુ પાકમાં બટાટાના વાવેતર વધુ પ્રમાણમાં કરવામાં આવતું હોય છે, જેને લઈને ખેડૂતો બટાટાના પાકને મહામૂલો પાક કહે છે. તાલુકામાં અનેક વિસ્તારોમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોના વાવેલા બટાકાના પાકને નુકસાન થઈ રહ્યું છે, જેને લઈને ખેડૂતોને નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે. કડકડતી ઠંડીમાં પાક માટે કરેલી મહેનત પર પાણી ફરી વળ્યું હોવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે મોંઘુ બિયારણ ખાતર તેમજ દવાનો ખર્ચ કરીને વાવણી કરવામાં આવે છે, પરંતુ ઉત્પાદન પૂરતા પ્રમાણમાં ન મળતા વ્યાપક નુકસાન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે તેવું સ્થાનિકોએ જણાવ્યું છે. બટાકા વાવ્યા, એમાં વરસાદ પડ્યો, ધુમ્મસ પડ્યો, ધુમ્મસના કારણે બધા છોડ બટાકા સુકાઈ ગયા છે. એટલે કોઈ જેન નાની નાની જેન જ બે છે, એમાં એટલું બટાકાનું બિયારણ મોઘો, ખાતર મોઘો, સલ્ફેટ ડીએપી બધું મોઘો, એમાં પણ ડીએપી પેલો ડીઝલ પણ મોઘો, ટ્રેક્ટરની શેડાઈ કરવી કે આ શું કરવું બધું. એટલે થોડા ઘણું કોઈ સરકાર રાહત આલે ને તો બરાબર છે, નહીં ખેડૂતને ગળે ટૂંપો ખાવા વારો છે. દીપક પુરબિયા સાથે ખબર ગુજરાત લાઈવ બનાસકાંઠા.